તંત્રી દિનેશભાઈ કલાલ પર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સના દસથી થી બાળ લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નિવાસસ્થાનેથી છેત્રીને તંત્રી દિનેશભાઈ કલાલને ઘરની બહાર બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી દસથી બાર લોકો દ્વારા લાકડી સરિયા દ્વારા ગાઢ મૂઢ માર મારવામાં આવ્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સોલા ખાતે સોલા પોલીસ પહોંચી હતી અને તેમની સારવાર શરૂ કરાઈ હતી જેમાં તેમના પગના ભાગે ભારે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સહિત ડીસ્ટાફ સ્ટાફ પીએસઆઈ તેમજ ડીસ્ટાફના સ્ટાફના પોલીસ કર્મીઓ તાત્કાલિક સોલા સિવિલ ખાતે પહોંચ્યા હતા અને ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સોલા પીઆઈ જાડેજાના જણાવ્યા મુજબ તેઓ ખુદ જાતે આખા કેસનું મોનિટરિંગ અને તપાસ કરી રહ્યા છે અને પૂર્ણ સહકાર અને ન્યાય કરવામાં આવશે સાથે સાથે ગુનેગારને પકડવામાં આવશે અને આવા કૃત્યો કરનારને સોડવામાં આવશે નહીં તેવી બાયદરી આપી હતી તો બીજી તરફ આ વાત વાયુવેગીય પત્રકાર જગતમાં ફેલાતા મીડિયા આલમમાં પડ્યા હતા અને વિવિધ પત્રકાર સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો મીડિયા સંગઠન પત્રકાર પ્રેસ પરિષદ અને પત્રકાર એકતા સંગઠન તેમજ મીડિયા જગત દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરતા ઘટનાને વખોડી છે તો આ બાબતે પત્રકાર એકતા સંગઠન દ્વારા પોલીસ કમિશનરને બસ્સો પત્રકારો મરી આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે છેલ્લા કેટલાય સમયથી પત્રકારો અને પોલીસ પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે બુટલેગરો કે દારૂના માફિયા હોય કે જુગારધામ ચલાવનારા ગમે તેમ કરીને અવનવી યોજનાઓ દ્વારા પત્રકારો કે પોલીસ પર હુમલો કરી તેમની ગંદી માનસિકતા દ્વારા છતી કરી રહ્યા છે જાણે એમને પોલીસ અને પત્રકારનો કોઈ જ ડર નથી રહ્યો રાજ્ય સરકાર દ્વારા આ બધી બદીને ડામવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનારને કોણ સાવરી રહ્યું છે તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે પત્રકાર જે સમાજમાં ચાલતી બદીઓ વિકાસના કામો પ્રજાના પ્રશ્નોને પ્રજા અને અધિકારીઓ સરકારના સન્માનનીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હોય છે ત્યારે પોલીસ પણ પોતાની ફરજ પૂર્ણ નિભાવતા તેને રોકવા માટે સક્ષમ રહેતી હોય છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા માફિયા હોય કે બુટલેગર કોની રહીમ નજર અને આશીર્વાદ મેળવી આવા હુમલાને અંજામ આપે છે તે વિચારવા સમાન છે થોડા મહિના અગાઉ પણ રાબોલમાં પણ એક મહિલા પત્રકાર અને સિવિલ ખાતે પણ એક મહિલા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી તો ચાંદખેડા ખાતે પણ જુગાર ચલાવનાર નામી બુટલેગરનું જુગારધામ બંધ કરાવવા જતાં જુગારધામ બંધ કરવાની જગ્યાએ ઉલટું જુગારધામ ચલાવનારે પત્રકાર પર ખંડણીની ફરિયાદ નોંધાવી હતી પત્રકારને એન કેન રીતે કોઈપણ રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની આવૃત્તિ હાલ ખૂબ જ જોવા મળી રહી છે જે ખરેખર શરમજનક વાત કહી શકાય મીડિયા જગતમાં નાના હોય કે મોટા પત્રકારો સાચી વાત જાણી તેની પ્રજા સમક્ષ ઉજાગર કરી તે વાત પ્રજા અને જે તે અધિકારીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે પરંતુ પત્રકારની તપાસ દરમિયાન પોતાની લીલા બહાર ન આવી જાય તે માટે આવા અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનાર ગમે તેમ કરી પત્રકારને ફસાવવા કિમિયા અજમાવતા નજરે જોવા મળી રહ્યા છે છોલા પોલીસ દ્વારા પૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક પૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવું ક્યાં સુધી બનતું રહેશે આજે દિનેશ કલાલ હોઈ શકે તો કાલે તમારો નંબર પણ આવી શકે છે વિશાલ રાજપૂત જેવી ટીવી અમદાવાદ